ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુદરતી સાનિધ્યમાં બિરાજમાન જ્યોતિર્ભર પરિસરની અંદર આવેલા હૃદયસ્થાન સ્થાન સમા ચૈત્ય સ્ટુડિયોમાં આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું ડૉક્ટર ભરત રાઠોડ સરકારી વિજ્ઞાન વાણિજ્ય કોલેજ જાફરાબાદ આજે આપણે ગુજરાતનો ઇતિહાસની અંદર તેરસો ચારથી લઈ અને અઢારસો અઢાર સુધીનું જે પેપર છે એમાં યુનિટ નંબર સોળ એમાં ગાયકવાડ સમયની ગુજરાતની સામાજિક આર્થિક ધાર્મિક અને તે સમયનું જે સાહિત્ય છે એમના વિશે આપણે વિસ્તૃત વાત કરવાના છે ખાસ કરીને ગાયકવાડ ગાયકવાડ શબ્દ છે એ આમ ગણો તો બંને જોય છે ગાય અને કમાડ આપણે જોઈ છે કે ભારતની અંદર પ્રાચીન સમયથી જ ગાયનું એક ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ રહેલું છે અને ગાયકવાડ સમયની મને ગાય ગાય એ એ સમય કમાળ કમાળ એટલે નાનો દરવાજો એ સમયે ગાયને દરવાજાની નજીક બાંધવામાં આવતી હતી પ્રાચીન સમયથી એટલે ગાયક કમાડ એના ઉપરથી ગાયકવાડ શબ્દ અસ્તિત્વમાં આવેલો છે આમ તો ગાયકવાડ વંશ એ વડોદરા રાજ્ય મુખ્યત્વે પાંચ વિભાગની અંદર ઓખા મંડળ અમરેલી કડીપ્રાંત અને નવસારી અને સાથે સાથે વડોદરા રાજ્યનો એમાં સમાવેશ થતો હતો આ પાંચેય રાજ્યો મળી અને એ સમય દરમિયાન ગુજરાતની અંદર આમ તમે જુઓ તો ભારત જ્યારે આઝાદ થયું ત્યારે લગભગ ત્રણસો ને સાસઠ જેટલા દેશી રજવાડાઓ હતા અને આ ત્રણસો સાસઠ દેશી રજવાડાઓની અંદર ગાયકવાડ શાસકો છે એ બ્રિટિશરોના સંપર્કની અંદર આવે છે ઇંગ્લેન્ડ છે યુરોપના દેશોની અંદર જ્યારે મુસાફરી કરે છે ત્યારે ત્યાંની રહેણી કહેણી ત્યાંની સમાજ વ્યવસ્થા આ બધાનું ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરે છે અને માત્ર નિરીક્ષણ નહીં ત્યાં એમણે જે જોયેલું છે એ બધું જ પોતે ત્યાં અહીંયા ગાયકવાડ રાજ્યની અંદર આવી અને ગુજરાતની અંદર એનું અપ્લિમેન્ટ કરે છે એની સમાજ વ્યવસ્થાની અંદર સુધારો કરવાનો પ્રયત્ન કરે છે અને એમની અંદર સૌથી વધારે તમે જોઈશો અહીંયા જે ફોટો જોઈ રહ્યો છે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો છે કે જેમણે અઢારસો પિંચોતેરથી લઈ અને ને ઓગણ સુધી એટલે કે લગભગ સોસાઠ વર્ષ સુધી એમણે રાજ્ય કર્યું અને આટલા લાંબા શાસનકાળ દરમિયાન એ પશ્ચિમી સંસ્કૃતિના આધુનિકરણના રંગે રંગાયેલા હતા અને આધુનિકતાનો શણગાર છે વડોદરા રાજ્યની અંદર આવિર્ભાવ આવિર્ભાવે અને વડોદરા રાજ્યની અંદર જે સામાજિક અનિષ્ટો છે ધાર્મિક વ્યભિચારો છે એ બધું દૂર થાય એમના માટે એમણે પ્રયત્ન કર્યો એટલે આધુનિક વિચારસણીથી ગાયકવાડ શાસનકાળની એમની ગાયકવાડ ત્રીજાની જે ચોસાઠ વર્ષનો જે સમયગાળો હતો એ ખરેખર સામાજિક સુધારાનો સમાઈ ગયો હતો એટલે આ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને એ એક સમાજ સુધારક તરીકે એક આધુનિક કરતાના પોષક તરીકે પણ ઓળખવામાં આવે છે સયા સમાજીરાવ ગાયકવાડે ત્રીજાએ પોતે સમાજ સુધારાના ખૂબ મોટા પ્રયાસ કર્યા અને એમણે એમના શિક્ષણની વ્યવસ્થા એ સમય દરમિયાન અંગ્રેજકાળ શરૂઆતની અંદર એમણે શિક્ષણ મેળવેલું નહોતું પણ અંગ્રેજી શાસનકાળ દરમિયાન એમણે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી એટલે એમણે મરાઠી છે ગુજરાતી છે અંગ્રેજી છે ત્રણ ભાષાઓની સાથે સાથે અંગ્રેજી ભાષા ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું અને એમની અસર એમણે પોતાના રાજ્યની અંદર પણ એમણે કરી હતી તો એ સમય દરમિયાન જોઈએ તો ગુજરાતની અંદર કેટલાક સામાજિક દૂષણો પ્રવર્તતા ખાસ કરીને નાર્યસ્તુ પૂજનતે તત્ર રમંતે દેવતા કે જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ હંમેશા પ્રસન્ન હોય છે આ સન્નારીનું સ્થાન છે દિન પ્રતિદિન એ ખૂબ દયનીય સ્થિતિમાં આવતું જતું હતું અને સ્ત્રીઓને એ સમય દરમિયાન સ્વરૂપ કાં તો એમને ગુલામ તરીકે અને કાં તો દેવી તરીકે સ્થાન આપી દીધું હતું વચ્ચેનો જે વર્ગ છે એટલે એમાંથી બહાર લાવવા માટેના જે પ્રયાસો છે આ ગાયકવાડ સમય દરમિયાન થયા અને સમાજ સુધારકો એ ખૂબ મોટા પ્રયાસ કર્યો આપણે જોઈએ છીએ કે કરશનદાસ મુળજી હોય દયાનંદ સરસ્વતી હોય અમે તમે ફોટા સાથે બધા સમાજ સુધારકોને જોયો છે એમણે ખૂબ મોટા પ્રયાસ કર્યા કે દરેક સ્ત્રીઓનું સ્થાન સન્માનીય સ્થાન મળે સમાજની અંદર જે કેટલાક અનિષ્ટો છે જે દૂષણો છે એમને એ દૂષણોને દૂર કરવામાં આ લોકોએ ખૂબ મોટો અથાગ પ્રયત્ન કર્યો પરંતુ જ્યાં સુધી આ સામાજિક દૂષણોને એક કાયદાકીય વર્ચસ્વ પ્રાપ્ત ન થાય કાયદાકીય અનુમોદન ન મળે ત્યાં સુધી ખરા અર્થની અંદર આ સામાજિક અનિષ્ટો છે દૂર થવાના નહોતા કારણ કે આ બધા સુધારાની અંદર કાયદાકીય જોગવાઈઓનો ખૂબ મોટો અભાવ હતો અને આ કાયદાકીય અભાવને કારણે આ બધા જે દૂષણો છે એ દૂર કરવાની અંદર ખાસો સમય લાગ્યો એ દૂર કરવાની અંદર આ ગાયકવાડ સરકાર અને ખાસ કરીને સયાજીરાવ સયાજીરાવ ત્રીજા શળે ખૂબ મોટો પ્રયત્ન કર્યો કે એના સમયની અંદર કારણ કે સયાજીરાવ ગાયકવાડની સામે સામાજિક વિચારધારા જે એ પ્રકારની હતી કારણ કારણ કે પોતે આધુનિકતાના રંગે રંગાયેલા હતા પૂર્વ પશ્ચિમની જે સંસ્કૃતિ છે યુરોપની જે સંસ્કૃતિ છે સંપર્કમાં આવવાના કારણે અંગ્રેજો સાથેના એમના વાદ વિવાદને કારણે એમને ખૂબ એમના જીવનની એમની વિચારધારા પર ખૂબ મોટી અસર પડેલી કે એવો માનતા હતા કે જ્યાં સુધી જે અછૂત લોકો છે સમાજની અંદર વનવાસીઓ છે મહિલાઓ છે એમને જ્યાં સુધી ઉચ્ચ શિક્ષણ નહીં આપવામાં આવે ત્યાં સુધી આ દેશ પછાત રહેશે અને એ પછાત પણ આની અંદરથી જો આ દેશને બહાર લાવવો હશે તો સામાજિક સુધારા વગર શક્ય નથી એટલે સામાજિક સુધારા નહીં થાય તો સમાજનો સાર્વત્રિક વિકાસ શક્ય નથી એટલે એવું માનતા હતા કે જ્યાં સુધી આપણે પોત ઘર નહીં સુધારીએ ત્યાં સુધી આ દેશને સુધારવાનો આ સમાજને સુધારવાનો જે પ્રશ્ન છે એ હાથમાં લેવો એ ખરેખર એક હાસ્યાસ્પદ બાબત છે જેમ પાયા વિહોણી ઇમારત તમે જોઈ છે કે પાયા વગરની ઈમારત છે એ ઉભી નથી રખી શકતી એ ડગમગમાં લાગે છે એમ કોઈ પણ દેશની જો પ્રગતિ કરવી હશે એમને આગળ લઈ આવો હશે તો સુધારા માટે દેશોધારની વાત કરવી નિરર્થક છે એટલે જ્યાં સુધી પાયાનું કાર્ય કરવામાં નહીં આવે ત્યાં સુધી દેશોધાર શક્ય નથી એટલે સૌ પ્રથમ સમાજના ઉત્થાન માટે સમાજ સુધારા એ ખૂબ જ અગત્યનું પરિબળ છે એ સયાજીરાવ ગાયકવાડ ખૂબ સારી રીતે જાણતા હતા એટલે એમણે સૌ પ્રથમ સમાજ સુધારણાને અનુમોદન આપ્યું સમાજ સુધારણા કરવા માટે પ્રયત્નશીલ બન્યા અને સૌ પ્રથમ સમાજ સુધારણાની આપણે પ્રવૃત્તિ જોઈએ પહેલું જોઈએ તો વિધવા વિવાહ આપણે જોઈએ છીએ કે પ્રાચીન સમયથી કે પેલા બાળ લગ્ન પ્રથા હતી અને બાળ લગ્ન પ્રથાને કારણે સમાજની અંદર વિધવાઓનું જે પ્રમાણ છે ખૂબ વધી જતું હતું નાની ઉંમરની અંદર પંદર ચૌદ સોળ વર્ષની ઉંમરે જે કન્યાઓ વિધવા થાય અને પછીનું એમનું જે જીવન છે એ ખૂબ દયનીય બની જતું હતું અને આવા સમયની અંદર એમની સમાજમાં સ્થિતિ ખૂબ દયનીય બની જતી એટલે એટલે ગાયકવાડ સરકારે આ જાણ્યું ખાસ કરીને સયાજીરાવ ગાયકવાડે ઈસવીસન ઓગણીસો ને નવની અંદર ગાયકવાડ શાસનની અંદર વિધવા વિવાહનો જે કાયદો છે પસાર કર્યો અને સ્ત્રીને પરણવાનો રિવાજ અને સ્ત્રી પાસે રખાતી આશા આપણે મેં અગાઉ જ કીધું કે સ્ત્રી પાસે આપણે ખૂબ દેવીય આશા રાખી છે કાંઈકને દેવી બનાવી દી છે ને કા ગુલામ બનાવી છે એ પણ પુરુષ સમાજની સાથે સમોવડી બની અને સમાજના વિકાસના જે ક્ષેત્રો છે બધા જ ક્ષેત્રોની અંદર જો એ હરણફાર ભણી શકે તો એમના ઉપરના જે પ્રતિબંધો છે એ પ્રતિબંધોને આપણે હટાવી લેવા પડતા હોય છે અને જો પ્રતિબંધોને આપણે હટાવી લઈએ તો ખરેખર એ સમાજની અંદર એને સન્માનનીય સ્થાન પ્રાપ્ત થતું હોય છે એટલે આ સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરવા માટે સયાજી ગાયકવાડે ઓગણીસો ને નવની અંદર વિધવા વિવાહ નો જે પ્રતિબંધ હતો એ પ્રતિબંધને હટાવી લીધો અને કીધું કે કોઈ પણ સ્ત્રી છે એ જો વિધવા બને તો એ પુનઃ લગ્ન કરી શકે છે અને પુનઃ લગ્ન કરે તો એમને સમાજની અંદર એમને જે મિલકત જવાનો જે હક હતો મિલકત ઉપરનો એમનો જે અધિકાર છીનવી લેવામાં આવતો હતો એ અધિકાર હવેથી છીનવી લેવામાં નહીં આવે આ અધિકાર આપવાનો પ્રયાસ એમણે આ પોતાના શાસનકાળ દરમિયાન એમણે કરેલો હતો એટલે આ માધ્યમ દ્વારા એમણે

સમગ્ર સમાજની અંદરથી એમને કાયદાકીય સ્વરૂપ આવતા સૌપ્રથમ શું કરતા તો કે પોતાના ગેજેટની અંદર એમને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરતો કે જેને કારણે સમગ્ર રાજ્યની અંદર આ સુધારા પ્રત્યે લોકમાનસ કેળવાય કારણ કે જ્યાં સુધી લોકમાનસ નહીં કેળવાય જ્યાં સુધી લોકોના વિચારધારાની અંદર આ સાચી બાબતોનો ખ્યાલ નહીં આવે ત્યાં સુધી એમને કાયદાકીય સ્વરૂપ આપવાનું કોઈ મહત્ત્વ નથી એટલે કાયદાકીય સ્વરૂપ આપવું છે તો સૌપ્રથમ એને ગેજેટમાં પ્રકાશિત કરો અને ત્યાર પછી એમને કાયદાકીય સ્વરૂપ જો આપવામાં આવે તો ખરા અર્થની અંદર આ બાળ વિવાહ પ્રથા છે નાબૂદ થાય તો આ બાળ વિવાહ પ્રથા નાબૂદ કરવાનો પ્રયાસ પણ ડૉક્ટર સયાજીરાવ ગાયકવાડ ત્રી બીજાના સમયની અંદર ખૂબ મોટું આવ્યું અને ત્યાર પછી એમની જે ઉંમર છે એ કન્યાઓ માટે બાર વર્ષ અને પુરુષો માટે સોળ વર્ષની ઉંમર કરવામાં આવી અને ત્યાર પછી સમગ્ર કાયદાકીય સ્વરૂપ આપીને એક ફરમાન દ્વારા એવું પ્રસિદ્ધ કરવામાં આવ્યું કે હવેથી બાર વર્ષથી નાની કન્યાઓ અને સોળ વર્ષથી નાના પુરુષોને પરણાવવો એ કાયદાકીય રીતે એક ગુનો છે એટલે ધીમે ધીમે જે ખૂબ નાની ઉંમરની અંદર લગ્ન થતા હતા અને એમને કારણે સમાજની અંદર જે અનિષ્ટો જે સમસ્યાનો ઉદ્ભવ થતો હતો એમને નાથવાનો પ્રયાસ આ સમય દરમિયાન કરવામાં આવ્યો હતો હવે આપણે વાત કરીએ છીએ કે એ સમય દરમિયાન અન્ય બીજા સામાજિક સુધારાઓ પણ એ સમય દરમિયાન થયા હતા કે ખાસ કરીને આપણે જોઈએ કે બાળ લગ્ન પ્રથાની અંદર તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વર્ષ ઓગણીસો ને અઠ્યાવીસ લઈ અને ઓગણીસો ને સાડત્રીસ સુધીના કેટલાક આંકડાઓ આની અંદર આપેલા છે એની સ્ક્રીન ઉપર તમે એ જોઈ શકશો કે આ આંકડાઓ દરમિયાન ઓગણીસો સત્યાવીસ અંદર તમે કે કેટલા બાળ લગ્ન થતા સાત હજાર પાંચસો ને સત્તાવન કે જે આંકડો છે સાત વટાવી જતો માત્ર ગાયકવાડે રાજ્યના આંકડાઓ છે અઠ્યાવીસ ની અંદર તમે તો છ હજાર સાતસો અગિયાર આ કોઈ નાની શો ની આંકડો નથી કે આટલા મોટા પ્રમાણની અંદર જયારે બાળ લગ્નો થતા ઓગણત્રીસ ત્રીસ ની અંદર તમે જોવો તો પાંચ હજાર સાતસો ને એકવીસ પચાસ એટલે કે હજારો ની સંખ્યા ની અંદર આ આંકડો છે બાળ લગ્નનો હતો ઓગણીસો તેત્રીસ ચોત્રીસ ની અંદર આપણે જોઈએ તો ત્રણ હજાર એકસો ને ત્રીસ જેટલા બાળ લગ્નો થતા ઓગણીસો પાંત્રીસ છત્રીસ ની અંદર ચાર હજાર છસો ને ચોવીસ બાળ લગ્નો થતા હતા 1936 છત્રીસ સાડત્રીસ ની અંદર ચાર હજાર છસો ત્રીસ અને ઓગણીસ સાડત્રીસ સાડત્રીસની અંદર ત્રણ હજાર ત્રણસો ને છ અને છેલ્લે ઓગણીસો ને આડત્રીસ ઓગણચાળીસ ની અંદર બે હજાર ને ચોપન એટલે તમે અઠ્યાવીસથી લઈને ઓગણચાળીસ આ એક દસકા દરમિયાન તમે જો તો હજારોની સંખ્યાની અંદર બાળ લગ્ન થતા હતા ખરા અર્થની અંદર બાળ કાયદો નાબૂદ કરી અને ડૉક્ટર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ રાજ્યની અંદર જે બાળ લગ્ન પ્રથાને કારણે કેટલીક અનિષ્ટો સમસ્યા થતા તેને નાથવાનો ખૂબ સન્માનનીય પ્રયાસ કર્યો ખરેખર એમને સન્માનને પાત્ર છે ત્યાર પછી આપણે જોઈએ સ્ત્રીઓને વારસા ઘણી વખત વિધવા વિવાહ લગ્નને કારણે અથવા તો સયાજીરાવ ગાયકવાડના સમયની અંદર સ્ત્રીઓને આમ તો ગુજરાત રાજ્યની અંદર સ્ત્રીઓને વારસા હક મળેલો જ નહોતો ઇવન આજે પણ એકવીસમી સદીની અંદર પણ તમે જોઈ રહ્યા છો કે અમુક સમાજોની અંદર સ્ત્રીઓને હજી વારસા હકનો અધિકાર કાયદાકીય રીતે આપણે વારસા અધિકાર સ્ત્રીને આપેલો છે પણ સામાજિક રીતે આપણે હજી પણ પુરુષ પ્રધાન સમાજની અંદર કેટલાક સમાજોની અંદર આજે પણ સ્ત્રીઓને વારસાહક એ સમયની અંદર સદીની અંદર બીજા દશકાની અંદર ઓગણીસો તેર ની અંદર સયાજીરાવ ગાયકવાડે સ્ત્રીઓને વારસાહકનો કાયદો આપ્યો અને સાથે સાથે માત્ર સ્ત્રીઓને જ નહીં જે વિધવા બનેલી હતી કે જેમનું સમાજની અંદર દયનીય સ્થાન હતું એમનું સન્માનનીય સ્થાનનો અભાવ હતો એવા સમયની અંદર સ્ત્રીઓને ઘરની જે મિલકત છે એ મિલકતની અંદર પણ અધિકાર આપવાનો પ્રયાસ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયની અંદર થયું એટલે કે સ્ત્રીઓને વિધવા વિવાહની સાથે બાળ લગ્ન પ્રથાની નાબૂદી સાથે વારસા હક મળી અને સ્ત્રીઓને સમગ્ર રાજ્યની અંદર એક સન્માનનીય સ્થાન આપવાનો એક પ્રયાસ કર્યો એ ખરેખર ગુજરાત રાજ્ય માટે અને આ દેશના સામાજિક વિકાસની અંદર એક ખૂબ જ સન્માનનીય પગલું એને આપણે ગણી શકાય ત્યાર પછી આપણે વાત કરીએ હિન્દુ લગ્ન અંગેનો કાયદો તો હિન્દુ શાસ્ત્રની અંદર આપણે જોઈ છે કે લગ્ન અને એક સંસ્કાર ગણવામાં આવ્યો છે વૈદિક પરંપરાથી આપણા સોળ સંસ્કાર રહેલા છે ગર્ભાધાન સંસ્કારથી લય અને મૃત્યુ પર્યંત સુધી અગ્નિ સંસ્કાર સુધીના સોળ સંસ્કારો છે એ સોળ સંસ્કારોની અંદર લગ્ન સંસ્કારને પણ એક સંસ્કાર તરીકે જોઈએ છે કારણ કે આપણો ગુજરાતનો પ્રદેશ એક સંસ્કારી નગરી છે અને આ સંસ્કારી નગરીની અંદર આ સોળ સંસ્કારોની અંદર હિન્દુ ધર્મની અંદર લગ્ન પ્રથાને ખૂબ મહત્ત્વ આપેલું છે એની અંદર સયાજીરાવ ગાયકવાડે સિવિલ મેરેજ એક્ટ વીસમી સદીની શરૂઆતનો દસકો એટલે ઈસવીસન ઓગણીસો ને આઠનો સમય એણે સિવિલ મેરેજ એક્ટ પસાર કરી અને હિન્દુ લગ્નનો જે કાયદો હતો એમાં કેટલાક સુધારા કર્યા કારણ કે અત્યાર સુધી શું હતું હતું કે લગ્ન પ્રથા એ કોઈપણ સમાજના એક વાડાની અંદર એ બંધનની અંદર જ એમણે લગ્ન કરવાના હતા એ બંધનની અંદર બંધાયેલા હતા પરંતુ સિવિલ મેરેજ એક્ટ દ્વારા ઓગણીસો આઠની અંદર આ કાયદો પસાર કરી આંતરજ્ઞાતિ એટલે કે કોઈ પણ જ્ઞાતિના સ્ત્રી કે પુરુષ અન્ય સમાજની અંદર આ સમાજથી આ સમાજની અંદર એ લગ્ન કરી શકતા હતા એટલે આ આંતર જ્ઞાતિ લગ્ન પ્રથાને અનુમોદન આપવાનો પ્રયાસ એ ઈસવીસન સોળસો ને આઠની અંદર સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યો એટલે સામાજિક ક્ષેત્રે તમે જો કે એક પછી એક પગલાં દ્વારા ગુજરાતના સમાજની અંદર જે નિંદનીય અનિષ્ટ જે બદીઓ હતી એ બદીઓને દૂર કરી અને સમાજને એક સન્માનનીય સ્થિતિ પર પહોંચાડવાનો પ્રયાસ એ આ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયની અંદર કરવામાં આવેલું હતું હવે આપણે જોઈએ કે જ્ઞાતિ નાબૂતી દ્વારા સન્માનનીય પ્રાંસ કે જ્ઞાતિબંધનોના એ સમય દરમિયાન ખૂબ કડક નિયંત્રણો હતા

સમાજના જે બંધનો બંધનો છે એ એક એક પછી તૂટવા લાગશે અને આંતર લગ્ન પ્રથાને પણ પ્રોત્સાહન મળશે અને જ્ઞાતિઓ વચ્ચેના સહભોજન કે એક સાથે એક પંગતની અંદર તમામ જ્ઞાતિઓ બેસી અને ભોજન કરી શકે એ માટે ભોજન અને ભજન કરી શકે એમનો પ્રયાસ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયની અંદર મિત્રો કરવામાં આવ્યો કે એક જ પંગતની અંદર બે છે તો એમની વચ્ચે એકતા વચ્ચે એકબીજાના વિચારો છે એમની આપણે થવા લાગે અને વિચારોની આપણે થવા લાગે તો આપોઆપ સમાજની અંદર જે અનિષ્ટ છે જ્ઞાતિના જે બંધનો છે એમના પડળો એક પછી એક તૂટવા લાગે એટલે આ પ્રયાસ સયાજીરાવ ગાયકના ત્રીજાના સમયની અંદર ગણાવ્યા કે જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચેના જે ભેદભાવો હતા ઊંચ નીચના જે ભેદભાવો હતા એ ભેદભાવોના બંધનોને તોડવાનો જડ તોડવાનો પ્રયાસ એ સયાજીરાવ ગાયકવાડના ત્રીજાના સમયની અંદર કરવામાં આવ્યો હતો આ સન્માનનીય સ્થાન કે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેના બંધનો એટલે એક પછી એક અનિષ્ટોને દૂર કરવાનો પ્રયાસ એ આ સયાજીરાવ ગાયકવાડ ખાસ કરીને ગુજરાતની અંદર આ ગાયકવાડી શાસનનો જે સમયકાળ ઘડતો એ સમયકાળ દરમિયાનની અંદર એક પછી એક બંધનોને તોડવાનો પ્રયાસ અનિષ્ટોને દૂર કરવાનો પાઠ માત્ર તોડવાનો પ્રયાસ નહીં એમને કાયદાકીય સ્વરૂપ આપી અને ખરા અર્થની અંદર એ બંધનો તૂટે અને સમાજની અંદર ખાસ કરીને એ બાબત છે એ થાય એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યાર પછીની વાત કરીએ આપણે અસ્પૃશ્યતા નિવારણ પ્રયત્નો પાઠ આપણે જોઈએ છીએ કે અસ્પૃશ્યતા આપણે જે યુનિવર્સિટીના પરિસરની અંદર બેઠેલા છે ડોક્ટર સાહેબ આંબેડકર કે જેમને બંધારણ દ્વારા અને પોતાના કર્તવ્ય દ્વારા કે જેમણે દલિત ઉધારો માટેના ખૂબ મોટા પ્રયત્નો કરેલા છે એ મહાપુરુષના પ્રયત્નોના પહેલા અસ્પૃશ્યતા નિવારણના પ્રયાસ પણ આ સયાજીરાવ ગાયકવાડના સમયની અંદર થયેલા હતા સયાજીરાવ ગાયકવાડે દલિત ઉદ્ધાર માટેના પ્રયત્નો કર્યા અને એમાં ખાસ કરીને કે દલિત સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે વિદેશોની અંદર અભ્યાસ કરી શકે અને સમાજમાં આપી પોતાનું સન્માનનીય પ્રસ્થાપિત કરી શકે પ્રયાસ કર્યો અને એ માટે એમણે શિષ્યવૃત્તિ યોજના દાખલ કરી કે આપણે જાણીએ છીએ કે આ યુનિવર્સિટી જેમના નામથી સન્માનનીય વ્યક્તિ ડોક્ટર સાહેબ આંબેડકરના નામથી જે પ્રખ્યાત છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ માટે પોતાના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અનિષ્ટોને દૂર કરવાની અંદર અને બંધારણના ઘડવૈયા તરીકે એમને જે સ્થાન પ્રસ્થાપિત કર્યું આવા તેજસ્વી તારલાઓને આવા લોકોને શિષ્યવૃત્તિ આપી અને દલિત ઉદ્ધારનું જે પ્રસ્થાન છે ખરેખર સન્માનનીય સ્થાન એ સયાજીરાવ સાહેબ આંબેડકર જેવા વ્યક્તિત્વના વિકાસ માટે આ શિષ્યવૃત્તિ આપી અને શિક્ષણના સ્થેત્રે અને સન્માનને સ્થાન આપવાનો પ્રયાસ આ સયાજીરાવ ગાયકવાડના શાસનકાળ દરમિયાન થયેલો હતો કે રાજ્ય તરફથી નોકરીઓની અંદર પણ દલિતોને સ્થાન આપવામાં આવ્યું કે એમને જો રાજ્યની અંદર સન્માનની સ્થાપનામાં આપવામાં આવશે તો જ આ લોક માનસ છે એ દલિતોને ખરેખર સન્માનની સ્થાન આપવા માટેનો સ્વીકાર કરશે એટલે રાજ્યની અંદર નોકરીઓની જે સ્થાન હતું એમની અંદર એ નોકરીઓની અંદર પણ એમને દાખલ કર્યા કે જેમને કારણે એમને રાજ્યની અંદર ઉચ્ચ સ્થાન લાગે કે આ સમાજ છે દલિતોને ઉચ્ચ સ્થાન આપે બીજું જાહેર ભોગવટા ઘણા બધા એવા જાહેર સ્થળો હતા બાગ બગીચાઓ હોય મંદિરો હોય અન્ય જાહેર સ્થળો હોય ત્યાં પણ આ દલિતોને સન્માનનીય સ્થાન મળે એ માટેનો પ્રયાસ કે જેને કારણે સમાજની અંદર ખરા અર્થની અંદર એમણે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય એ માટેના પ્રયાસ કે બધી જરા કે અન્ય સમાજોની સાથે સાથે આ દલિતો પણ ત્યાં બેસી શકે ત્યાં જાહેર સ્થળોનો ભોગવટો કરી શકે આનંદ માણી માણી શકે અને પોતાના વિચારોને વ્યક્ત કરી શકે એ માટેનો પ્રયાસ આ સયાજીરાવ ગાયકવાડના સમયની અંદર કરવામાં આવ્યો ઓગણીસો બત્રીસની અંદર તો તમે જોઈ શકો કે હરિજન સમાજ માટે દલિત સમાજ માટે મંદિરો ખુલ્લા મૂકવામાં આવ્યા અત્યાર સુધી એવું માનતો કે મંદિરોની અંદર આ દલિત સમાજના લોકો પ્રવેશ કરે તો આ ભર લાગે છે આ અસ્પૃશ્યને દૂર કરવા માટે ઓગણીસો ને ની અંદર એટલે કે વીસમી સદીના ચોથા દશકાની શરૂઆતમાં સમાજની અંદર મંદિરોને પણ દલિતોને સ્થાન આપી અને મેં આ સમાજની અંદર એમને સન્માનની સ્થાન આપવાનો કર્યો બીજું ઓગણીસો ને આડત્રીસની અંદર સામાજિક અશક્ત નિવારણ નિબંધ મિત્રો અહીંયા નિબંધ શબ્દ છે એમનો અર્થ કાયદો થાય છે ખ્યાલ એવું એ વડોદરાનું તમે ગેજેટ જો કાયદા શબ્દ માટે નિબંધ શબ્દ વપરાતો એટલે આપણે અહીંયા ઓગણીસો આડત્રીસ ની અંદર સામાજિક અશક્ત નિવારણ નિબંધ એવો શબ્દ પ્રયોજ્યો છે કે એમનો અમલ કર્યો એમને કાયદાકીય સ્વરૂપ આપ્યું કે આવા જે સામાજિક અશક્તો છે એમના નિવારણ થાય એમને કાયદાકીય સ્વરૂપ આપી અને સમાજની અંદર એ લોકો સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરે એ માટેનો પ્રયાસ કર્યો એટલે કે આમ પોતે અસ્પૃશ્યતા નિવારણ માટે જે જે ક્ષેત્રોની અંદર પછી એ જાહેર ક્ષેત્રો હોય એ મંદિરો હોય એ જાહેર બગીચા હોય એ રાજ્યની વહીવટી પોચ પોસ્ટ હોય એક એક જગ્યાએ દલિતોને સન્માનનીય સ્થાન આપવાનો પ્રયાસ એ આ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયની અંદર કહેવામાં આવ્યું હતું ત્યાર પછી સૌથી અગત્યનું છે પડદા પ્રથા મિત્રો તમે જાણો છો કે સ્ત્રીઓએ ખાસ કરીને પડદા પ્રથાની અંદર જે ઘણી વખત છે પડદા પ્રથાને કારણે એમને ઘણું બધું સામાજિક અનિષ્ટો સંભાળવા પડતા છે તમે અહીંયા જોઈ શકો છો પીપીટી ના ઉપર કે સયાજીરાવ ગાયકવાડના ધર્મપાતની છે સીમનભાઈ એમને પડતા પ્રથાના નાબૂદી માટેના અથાક પ્રયત્નો કર્યા કારણ કે

ગુજરાત રાજ્યની અંદર સયાજીરાવ ગાયકવાડના શાસનની ગાયકવાડ શાસનની અંદર કેમ નહીં એટલે રાજમહેલોની અંદર એમણે આ પડદા પ્રથાનો ત્યાગ કર્યો સૌથી પ્રથમ શું કર્યું તો કે વિદેશોની અંદરથી જ્યારે પ્રવાસેથી ભારતની ભૂમિ ઉપર અને ખાસ કરીને ગાયકવાડની ભૂમિ ઉપર જ્યારે તે પગ મૂકે છે તે સૌ પ્રથમ એમણે પોતે ખુલ્લા મુખે સમગ્ર રાજ્યની અંદર પ્રથમ મોટર કારની અંદર પ્રવાસ કરે છે કે આ ગાયકવાડી સમાજ આ ગાયકવાડીના લોકો જાણે કે પડદા પ્રથા એ સમાજ માટે એક અનિષ્ટ છે એ સ્ત્રીઓના જે વિકાસને છે વિકાસને અવરોધે છે વિકાસને રોકે છે એ પોતાના વિચારોને વ્યક્ત કરી શકતી નથી એટલે આ વિચારોને વ્યક્ત કરવા માટે રાજમહેલની અંદરથી પડદા પ્રથોની નાબૂદી માટે સપ્ટેમ્બર ઓગણીસો ને તેરની અંદર એમણે જાહેર કર્યું એટલે કહેવાનો મતલબ કે આમ એમણે સમગ્ર રાજ્યની અંદર સ્ત્રીઓ જે ઘૂમટાની અંદર રહેતી હતી એ ઘૂમટામાંથી બહાર લાવવાનો પ્રયાસ એ એમના ધર્મપત્ની સિમનભાઈ બીજા દ્વારા કરવામાં આવ્યો અને સ્ત્રીઓને એક સન્માનનીય સ્થાન આપવાનો પ્રયાસ એમના સમયની અંદર કરવામાં આવ્યો ત્યાર પછી આપણે વાત કરીએ દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ આપણે જોઈ છે તો આમ તો ગુજરાતમાં પ્રાચીન કાળથી સમયથી જ દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો અને આ મોટે ભાગે ચાર પડદાઓની વચ્ચે દિવાલોની વચ્ચે આ કાર્ય થતું હતું એટલે કાયદાકીય દ્વારા પણ દૂર કરવા ખૂબ મોટો સમય લાગતો એટલે ખાસ કરીને ગાયકવાડ ગાયકવાડની અંદર એ કણબી સમાજની અંદર એમના બે બેચરદાસ લશ્કરી એમણે ખૂબ મોટા પ્રયત્નો કર્યા કે આજ અનિષ્ટ છે દૂષણ છે દૂર થાય છે મિત્રો આજે આપણે જાણીએ છીએ કે આજે એકવીસમી સદીનો સમય છે આજે એકવીસમી સદી ભારતની અંદર આધુનિકતાના શણગાર સજીને બેઠી છે છતાં પણ મને દુઃખ સાથે કહેવું પડે કે આજે શિક્ષિત સમાજ સુધરેલો સમાજ આ દીકરીને દૂધ પીતી કરવાના રિવાજને એક નવા અનિષ્ટ સ્વરૂપે કે જેને આપણે ભ્રૂણ હત્યા કહી છે કે દીકરી જન્મ જ નહીં લઈ દીકરીને ગર્ભા અવ્યસ્થાની અંદરથી ભૂણ અવસ્થા અવસ્થિતની એમને મારી નાખવામાં આવે ખરેખર આ એક નિંદનીય કૃત્ય છે અને નિંદનીય કૃત્ય કરે આપણે શિક્ષણ સમાજે એમને દૂર કરવાનો પ્રયત્ન કરે છે હું સાથે કહું છું કે માત્ર પુરુષો જ નહીં પાણા દેશની માતાઓ બહેનોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ નિંદનીય પ્રથાને આપણે દૂર કરીએ કે આ દીકરીને દૂધ પીતી કરવાનું એક આ સમયની અંદર આમ ગણો તો એક ટેકનિકલ માધ્યમ છે અને ટેકનિકલ માધ્યમ દ્વારા આ પ્રથાને આપણે દૂર કરવી જોઈએ એટલે દૂધપીતી કરવાના રિવાજને પણ એ સમય દરમિયાન દૂર કરવામાં આવ્યો અને સ સયાજીરાવ ગાયકવાડના સમયની અંદર આ પ્રથાને દૂર કરી એટલે કહેવાનું આપણે આમ જાણીએ છીએ કે એક પછી એક જે અનિષ્ટો છે એ અનિષ્ટોને દૂર કરવાનો પ્રયાસ સયાજીરાવ ગાયકવાડના સમયની અંદર થયો કે શિવોને સન્માનની સ્થાન હોય દલિત ઉદ્ધારની પ્રવૃત્તિ હોય આ બધી જ પ્રવૃત્તિને એમને સમાવી લેવાનો પ્રયાસ કર્યો કે મિત્રો આ દીકરીને દૂધ પીતી કરવાના રિવાજ ઉપર ખાસ કરીને એ સમયનો ગાયકવાડ સમાજની અંદર જે કણમી સમાજ હતો એમની અંદર ખૂબ પટેલ સમાજની અંદર આ પ્રથા હતી એ પ્રથાને દૂર કરવાનો પ્રયાસ કર્યો એટલે આ બધી જે આપણે માહિતી જોઈશે કે આ લે પ્રથમ લેક્ચરની અંદર આપણે ગાયકવાડ સમયની અંદર આ જે સામાજિક અનિષ્ટો હતી સામાજિક જે દૂષણો હતા એમને એક પછી એક દૂર કરવાનો પ્રયાસ કર્યો હવે આપણે આવનારા લેક્ચરની અંદર ગાયકવાડ સમાયની જે આર્થિક પરિસ્થિતિ છે ગાયકવાડ સમાજની જે ધાર્મિક પરિસ્થિતિ છે અને એ સમયનું જે સાહિત્ય છે એમના ઉપર આપણે વિસ્તૃત વાત કરવાનો પ્રયાસ કર્યો છું એટલે આ લેક્ચરની અંદર આપણે જોયું કે ખાસ કરીને સયાજીરાવ ગાયકવાડ ત્રીજા કે જેમના શાસનકાળ દરમિયાન એક પછી કારણ કે એમનો શાસનકાળ લગભગ અઢારસો થી લઈ અને ઓગણસીનો ઓગણચાલીસ ચોસાઠ વરસ જેટલો લાંબો શાસનકાળ રહ્યો અને આ લાંબા શાસનકાળ દરમિયાન એમણે એક પછી એક સામાજિક સુધારાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો એ ખરેખર સન્માનનીય પ્રયાસ હતો એટલે આપ સૌ આ લેક્ચરની અંદર આ સામાજિક અનિષ્ટોને આપણે ખૂબ ટૂંક સ્વરૂપની અંદર પણ ખૂબ સારી રીતે સમજ્યા એ અને આપણા ડિજિટલ માધ્યમથી આપ શોવે મને ખૂબ સાંભળ્યો એ બદલ આપ સ્વનો હું ફરી ફરી હાર્દિક સ્વાગત કરું છું અને આપણે ફરી બીજા લેકચરની અંદર ફરી પાછા મળશું લેક્ચરની અંદર આપણે આર્થિક ધાર્મિક અને એમની જે સાહિત્યક બાબતો છે એમની ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરશું અસ્થિત જય હિન્દ જય ભારત परमं परमन्त